હાલમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં મીડિયા કરતા સોશિયલ મીડિયા હરણફાળ ભરી રહ્યું છે, કારણ કે જે ઘટના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા ન બતાવી શકતી હોય તે આજે સોશિયલ મીડિયા બતાવી રહ્યું છે. અને આજે એટલે જ મીડિયા અને સોશિયલ મીડિયામાં શું છે તફાવત, ઇન ભરૂચ ચેનલે જાણવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ટરનેટ વિવિધ સ્કીમોમાં સસ્તું થઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ પોતાની પાસે એક થી બે એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં પ્રચલિત એપ એવા ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ સહિતના વિવિધ એપોનો ઉપયોગ કરી વિશ્વભરમાં શું થઈ રહ્યું છે તેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યારે જે ઘટના ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા પ્રકાશિત નથી કરી શકતું તે આજે આંગળીના ટેડવે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણી શકાય છે. વાત કરીએ તો વહેલી સવારે ઉઠતાની સાથે જ લોકોને પેપર વાંચવાની ટેવ હોય છે, પરંતુ આજે લોકો પેપર કરતા પહેલા ઊંઘમાંથી ઉઠીને સીધા જ મોબાઈલનું ઇન્ટરનેટ શરૂ કરી વોટ્સએપ અને ફેસબુકમાં શું નવું આવ્યું છે, સરકારે શું નવા નિયમો બનાવ્યા છે તેવી વિશ્વભરની જાણકારી હવે આંગળીના ટેડવે જાણી શકાય છે. અને તેમાં પણ ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા જે પ્રજા સમક્ષ નથી મૂકી શકતા તે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ભરૂચના આગેવાનોએ પણ સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા કરતા સૌથી વધુ પ્રસિદ્ધિનું માધ્યમ હોવાનું જણાવી રહ્યા છે. શું છે ઇન ભરૂચ ચેનલના અહેવાલમાં જાણો. મીડિયા અને સોશિયલ મીડિયા વચ્ચે શું છે તફાવત? દર્શક મિત્રો, આપ જાણીને આશ્ચર્ય પામશો કે હાલના યુગમાં મીડિયા કરતી વધારે સોશિયલ મીડિયાને પ્રાધાન્ય મળી રહ્યું છે. તાજેતરમાં વાત કરીએ તો દિલ્હીમાં જે કામગીરી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે, ભલે મીડિયા એને પ્રાધાન્ય નથી આપતી, પરંતુ હાલ તો સોશિયલ મીડિયાને પ્રાધાન્ય આપી રહી છે. પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયાનો શું છે તફાવત? આપણે અહીંના ભરૂચના જે લોકો છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, જે ભરૂચમાં સારી કામગીરી કરી રહ્યા છે અને મીડિયા એને પ્રાધાન્ય નથી આપતી, પરંતુ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ન્યાય મેળવી રહ્યા છે, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં શું છે તફાવત? દર્શક મિત્રો, આજે આપણે જાણીએ આપણી સાથે છે સેજલભાઈ દેસાઈ, અબ્દુલભાઈ કામઠી છે, વિનોદભાઈ કરાડી છે અને ધવલભાઈ કનોજિયા છે. સૌપ્રથમ આપણે સેજલભાઈ દેસાઈના મંતવ્ય જાણીએ, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર કાર્યરત છે અને અનેક સામાજિક કાર્ય પણ કર્યા છે. તાજેતરમાં જોઈએ તો જાડેશ્વરનો રોડ જે કૌભાંડ સામે આવ્યું હતું તેમાં મીડિયા અને સોશિયલ મીડિયા બંનેની સારી ભૂમિકા રહી હતી. સેજલભાઈ, હાલમાં તમને વાત કરીએ તો મીડિયા અને સોશિયલ મીડિયામાં શું છે તફાવત? આપણો આ ટોપિક છે, લોકોને હવે મીડિયા ઉપર વિશ્વાસ રહ્યો નથી, કેમ નથી રહ્યો? ખાસ તો તમારું કહેવું કે જે પ્રમાણે તમે મીડિયાની વાત કરી તો મીડિયા માટે એટલે હું એવું કહીશ કે ખાસ તો જે પ્રમાણે મીડિયાનું કવરેજ પોતે જે બી મીડિયા અને જે બી આ ફૂટેજ ઉતારવા માટે જે વ્યક્તિઓ જાય છે એના કામ પર શંકા નથી, પણ એ જે પોતાની મહેનતથી, પોતાની ધગસથી, પોતાની લગનથી અને પોતાના જીવનું જોખમ રાખીને મીડિયા કવરેજ કરીને લાવે છે અને એને ઉતારવા માટેની જે બી ગતિવિધિઓ છે ને તે ઉપલા લેવલથી એને દબાઈ દેવામાં આવે છે. તો ખાસ મારે આ વસ્તુ કેવી કે જે બી સાહસી પત્રકારો છે એમાં ઇલેક્ટ્રિક પ્રિન્ટ મીડિયા મંદેવ આવી જાય છે, તો એ લોકો જે દબાવવાનું કામ ઉપલા લેવલથી જે બી કંઈ નેતાઓ છે કે કંઈ બી છે તો એના દ્વારા કરવામાં આવે છે, તો એના દ્વારા લોકોમાં લોકપ્રિયતા ઘટવા માંડી છે. તાજેતરના બે ત્રણ બનાવો ભરૂચના થયા છે, એમાં જે આપણે હોસ્ટેલ ગ્રાઉન્ડનું છે તેમાં બી આટલી મોટા પ્રમાણમાં રેલી નીકળેલી અને આટલા બધા મીડિયામાં કવરેજ માટે બધા જ આવ્યા હતા. હું બધાને બિરદાવું છું, પણ ખાસ કહેવું કે તમારા માધ્યમથી જ આ ઉજાગર થયું છે. તો આવી રીતે ઘણા બધા પ્રશ્નો છે કે જે લોકો ઉતારી તો જાય છે પણ છે ને એમને એન કેન પ્રકારે ગમે તે રીતે દબાણથી એ કરાવી અને આ મીડિયામાં આપવા દેવામાં નથી આવતા. ખાસ વાત કહેતો સેજલભાઈ, તમને કેવું લાગે? ભલે મીડિયા ના બતાવે, કવરેજ ના આપે, પરંતુ સોશિયલ મીડિયા પર તો એ અહેવાલ પ્રકાશિત થાય છે ને, અધિકારીઓ પણ જાગૃત થાય, શું માનવું તમારું? એના માટે ખાસ જે અત્યારે સમાજની ચિંતા કરનારા લોકો છે કે જે નિષ્પક્ષ કામ કરવા માટે સમાજના પડખે આવીને કામ કરે છે એવા લોકોએ બહાર આવવાની જરૂર છે અને અમે લોકો જે અત્યારે છે તે એ જ કામ કરી રહ્યા છે, કારણ કે અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે, કોઈ જગ્યાએ ગણકારવામાં નથી આવતો, તો એના માટે અમે સોશિયલ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. 2014નું ઇલેક્શન તમે જોઈ શકો છો, મોદી સરકારે પૂરેપૂરું મીડિયા એટલે મતલબ જે બી તમે કહો સોશિયલ મીડિયા એની પર જ જીતેલું છે. તો ખાસ અમારે બી આ વસ્તુ કહેવી કે સોશિયલ મીડિયાનો સહારો અમે એટલા માટે લઈએ છીએ કે જે પણ ઘટના જ્યાં બી બને છે ને તાત્કાલિક પ્રકાશે આવે છે અને એની લોકો નોંધ લે છે. ખાસ વાત કરીએ તો આપણે નેશનલ ચેનલોની વાત કરીએ, પ્રિન્ટ મીડિયાની વાત કરીએ, હાલમાં મીડિયાને ગોદી મીડિયા કહેવામાં આવે છે, એવું કેમ?
બહુ સાચી વાત છે, કારણ કે એ લોકો બી શું છે, પોતાની ટીઆરપીઓ વધારવા માટે અને ગમે તે પ્રકારે, એમ કે જેમ તમે જોશો કે જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે બીજેપી માટે બહુ નીચલા પ્રમાણની એ બધી વાતો થતી હતી મીડિયાઓમાં, અને જ્યારે મોદી રાજ આવ્યું ત્યાર પછી જે પ્રમાણે મીડિયાએ કવરેજ પ્રકાશ કરવાનું ચાલુ કર્યું, એક એન કેમ પ્રકારે પોતપોતાની ટીઆરપી અને પૈસાની કોઈ બી રમતથી આ લોકો કામ કરે છે. તમે ટીવીની ચેનલ ઓન કરો કોઈ પણ જાતની કે કોઈ બી પેપર જુઓ, તેની અંદર ડાયરેક્ટ તાત્કાલિક જ તમને મોદીનું જ દેખાશે. બરાબર, ભક્તિ એટલી બી ના હોવી જોઈએ કે લોકો આંધળા થઈ જાય. એટલે તમારું શું માનવું છે કે હાલમાં અરવિંદ કેજરીવાલ પણ કામગીરી સારી કરે છે, વીજળી, જળ, શિક્ષણ બધું ફ્રી કરી દીધું, મહિલાઓ માટે બસ સુવિધા, મુસાફરી ફ્રી કરી દીધી, જો એ વાતને મીડિયા નથી બતાવી શકતી પરંતુ સોશિયલ મીડિયા તો બતાવી, શું માનવું તમારું? એમનું સરાહનીય કાર્ય છે, ભલે દિલ્હીમાં એકલા હાથે કામ કરે છે પણ આજે જોવાની ખૂબી છે કે બધી જ જગ્યાએ ડંકો પીટનારા પોતાના ઘરની અંદર જ માથ ખાયેલા છે, એ સીધે સીધું દેખાય છે. બધા કહે છે કે બધા આમ છે તેમ છે પણ દિલ્હી જે સર નથી કરી શકતા, અને દિલ્હીમાં કામગીરી ખરેખર સરાહનીય છે એ હું કોઈ પક્ષને નથી માનતો, હું કોઈ પક્ષને નથી ગણતો, પણ જે વ્યક્તિ કામ કરવા આવે છે, સમાજને ઉપયોગી થવા માટે આવે છે, તો ખરેખર સમાજે બી એને સાથ આપવો જોઈએ અને લોકોએ બી એને આગળ કરવા જોઈએ. ખાસ વાત કરું તો આપણી સાથે પશ્ચિમ વિસ્તારના અબ્દુલભાઈ કામડી છે. અબ્દુલભાઈને છે ને પોતાના વિસ્તારમાં વિકાસના કામ કરાવવા હોય ને તો સૌપ્રથમ તેઓએ આંદોલન કરવું પડે છે. અબ્દુલભાઈએ વાત કરીએ તો એમના વિસ્તારના જે જાડેસો ચોકડી હોય, જંબુસર ચોકડી હોય, બાયપાસ ચોકડી હોય, મનુબર ચોકડી હોય, અહીંયા જ્યાં માર્ગો બિસ્માર થતા હોય ને ત્યારે તંત્રને જગાડવા માટે એમણે મીડિયાનો સહારો લીધો. અમુક મીડિયા કવરેજ પણ આપે છે ને, અમુક મીડિયા વાતને પ્રાધાન્ય નથી આપતી, પરંતુ તેઓ દ્વારા અને તેમની જે સંસ્થા છે, તેમના જે આગેવાનો છે, તેઓ પણ સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટના મૂકે છે અને અધિકારીઓ જાગૃત થાય છે. એટલે મીડિયા અને સોશિયલ મીડિયામાં તફાવત કેમ છે? દર્શક મિત્રો, આજે અબ્દુલભાઈ પાસેથી જાણીએ. અબ્દુલભાઈ, તમારા વિસ્તારમાં કોઈ પણ કામ કરાવવા હોય તો તમારે મીડિયા કા સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે, એવું કેમ? સર્વપ્રથમ તો હું ઇન ચેનલનો આભારી છું અત્યારે, એટલા માટે કે અમારે જે રજૂઆત કરવી હતી આજે અમને ખુલ્લા લીંથી મોકો મળ્યો. તમે જોઈ શકો છો કે આ સરકારી અધિકારીઓ કોઈ પણ પ્રકારે સીધી લીટીમાં કામ નથી કરતા. જો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પ્રજાના વચ્ચે ના આવતી હોય ને તો ચોક્કસ આ જામી ચામીના અધિકારીઓ એક પણ કામ ન કરે સીધી લીટીમાં. અમારે અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કરાવવું હોય કે ભરૂચ શહેરના અન્ય કોઈ વિસ્તારમાં, શરૂઆત આંદોલનથી કરવી પડે, અને આંદોલન કરે ત્યારે એ કામો થઈ રહેલા છે. એટલે જે અત્યારની વાત તમે જે દિનેશભાઈ કરી કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા, સર્વપ્રથમ જો આખા હિન્દુસ્તાનની અંદર આપણે જો વાત કરીએ તો મીડિયા ના હોય ને તો તમામ વ્યક્તિને ખાવા સરકારને પૂછું, જો ખાવું હોય ને તો પણ સરકારને પૂછીને ખાવું પડે એવી હિટલરશાહી ચાલુ થઈ જાય. મીડિયા છે તો આજે સમાજમાં દરેક તબક્કાના લોકોના કામો થાય, પરંતુ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો એમાં તમે જોઈ શકો છો. નાની ઘટના એક બતાવું કે ભાઈ દિલ્હીમાં આરોગ્ય ફ્રી, શિક્ષણ ફ્રી, વીજળી ફ્રી, પાણી ફ્રી, લેડીઝો માટે બસમાં ફરવાની ટીકો એક પણ પ્રકારની બધી સુવિધા ફ્રી છે, પરંતુ અમે એ જે સમાચારો જોઈએ ને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સુધી આવે છે. આટલી આટલી મોટી ચેનલો છે, ઇન્ટરનેશનલ ચેનલો છે, દેશની મોટી મોટી ચેનલો છે, એને પ્રાધાન્ય નથી આપતું. એનું રીઝન એ છે કે એ બીજી સરકારના લોકો કહે છે. મીડિયાએ ન્યુટ્રલ રહી કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, એક ભારતીયના સમાચાર જે સાચા છે તે બતાવવા જોઈએ, એમાં કોઈ પણ બાંધછો ન કરવી જોઈએ, ચાહે એ મુખ્યમંત્રીનું હોય, વડાપ્રધાનનું હોય કે રાષ્ટ્રપતિનું હોય કે આમ વ્યક્તિનું હોય, જે સત્ય ઘટના છે એને ઉજાગર કરવી જોઈએ. એમાં ખોટું કર્યું હોય તે પણ બતાવવું જોઈએ, સારું કામ કર્યું હોય તે બતાવવું જોઈએ, પરંતુ કોઈના દબાણમાં આવીને જે મીડિયાના મિત્રો પોતાના જીવના જોખમે જે પત્રકારો નભાવે છે અને એને દબાવે છે, એનાથી પત્રકારોની પર અસર પડી રહેલી છે. એટલે હું તમને કહેવા માગું છું, આવી જ ઘટનાઓ તમે અત્યારે દિનેશભાઈ ઉજાગર કરેલી છે, મને ખબર છે કે ભાઈ કાસટવામની ઘટના બહુ સારી રીતે ઉજાગર થઈ, કરોડોનું કૌભાંડ પકડાયું, પરંતુ અત્યારે સાંજે શું. હું તમામ મીડિયાને કહેવા માગું છું કે તમે એક જિલ્લાના જાગૃત પત્રકાર તરીકે, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયા સમાજને નુકસાનકારક છે, શહેરના લોકોને નુકસાનકારક છે, એ વસ્તુને પ્રાધાન્ય આપો, અને જો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ પ્રજાની વચ્ચે સુમેળ વધારવો પડશે અને વિશ્વાસ બેસાડવો હશે તો સાચા સમાચાર બતાવવા પડશે, નહીં કે કોઈના કહેવાથી સમાચાર દબાઈ જાય. એટલે અમે આપના માધ્યમથી અમે તમને તમામ મીડિયાના લોકોને અપીલ કરીએ કે જે સત્ય ઘટના હોય એને ઉજાગર કરો, ચોક્કસ
પ્રજાનો અને તમારો જે પત્રકાર વચ્ચેનો જે દૂર થવો થઈ ગયેલો છે એ આપણે પાછા ભેગા થઈશું અને પત્રકારો પર દરેક ભરૂચ જિલ્લાની તમામ પ્રજાને અને ભારત દેશની તમામ પ્રજાને વિશ્વાસ બેસે. વાત કરીએ તો સોશિયલ મીડિયા, માની લો કે અત્યારે આપણે માતરા તળાવકાને ઉભા જો, અહીંયા અકસ્માત સર્જાય તો 5 મિનિટમાં યુકેના વ્યક્તિને ખબર પડી જાય કે ભરૂચમાં આ જગ્યાએ આ વસ્તુ થઈ. તમારું શું માનવું, તમારા સગા સંબંધીઓ યુકે અને ફોરેનમાં છે એટલે શું માનવું તમારું? સર્વપ્રથમ એ વાત બહુ સાચી છે દિનેશભાઈ કે જે સોશિયલ મીડિયા અત્યારે છે, અહીંયા કોઈ નાનું એક્સિડન્ટ નાનો અકસ્માત બને ને તો અમને વિદેશથી પહેલાં ફોન આવી જાય કે તમારા શહેરમાં આવી ઘટના બની, કે 5 બત્તીમાં કે સ્ટેશનમાં કે મમ્મતપુરામાં. એટલે અત્યારે સોશિયલ મીડિયાનું જેટલું કવરેજ ચાલી રહેલું છે એટલું મીડિયાના માધ્યમથી ઓછું બતાવેલું છે. એટલે ફરી વખત કહું કે પત્રકારો પોતાની જવાબદારી નિભાવે જ છે. સોશિયલ મીડિયા વધુ અગ્રેસર થઈ ગયું પણ જે પ્રજા વચ્ચેનો જે ખાઈ થઈ ગઈ પત્રકારો છે કે અમુક સમાચારો નથી બતાવતા, એ ચોક્કસ હું કહું એ સમાચારો બતાવવા જોઈએ અને નિષ્પક્ષ રીતે અને સત્ય ઘટના પ્રસારિત કરવી જોઈએ એવી હું તમામ પત્રકારોને અપીલ કરું છું. ખાસ વાત કરીએ તો આપણી સાથે અહીંયા વિનોદભાઈ કરડે પણ છે, પોતે પત્રકાર પણ છે અને સોશિયલ મીડિયાનો સૌથી વધારે ભરપૂર ઉપયોગ પણ કરી રહ્યા છે. વિનોદભાઈ, કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ સાચી માહિતી મૂકી હોય તો મીડિયાના માધ્યમથી નહીં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકે છે અને એનો રિસ્પોન્સ અધિકારીઓ તરફથી મળે પણ છે. વિનોદભાઈ, એક પત્રકાર તરીકે હું તમને કહેવા માગું છું, તમે પોતે પત્રકાર છો, તમને કેવું લાગે છે મીડિયા અને સોશિયલ મીડિયામાં આજે કેટલો આટલો તફાવત છે? બરાબર છે, માની લો જે મીડિયા ના બતાવી શકે સોશિયલ મીડિયા બતાવી શકે, તમારો શું અનુભવ બોલે છે કે સોશિયલ મીડિયા સૌથી વધુ આગળ છે કે મીડિયા? જો મીડિયામાં મુખ્ય તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા છે અને હમણાં ઘણા સમયથી સોશિયલ મીડિયા, એમાં વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ બધું આવી જાય છે. મીડિયા જેવું કહું પ્રિન્ટ મીડિયા અને ચેનલો, એમાં એવું હોય છે કે માનો કે આજે કોઈ ઘટના છે સમાચાર, એ સમાચાર પત્રકાર કે એમના વિડીયોગ્રાફર કવરેજ કરે પણ એને પ્રસારિત કે પ્રદર્શિત કરવું કે નહીં તે ઉપરથી નિર્ણય લેવાય છે, તંત્રી હોય, માલિક હોય, જે કંઈ. અને એ સમાચારને પણ મારી મચડીને લેવા જ, પોઝિટિવ લેવા જ, નેગેટિવ લેવા જ, તે એક કે બે વ્યક્તિ નક્કી કરતી હોય. બીજું એક ખર્ચાળ પણ છે, તમારે આજે ચેનલ ચાલુ કરવી હોય તો ખર્ચાળ છે, તમારે પેપર ચલાવવું તો ખર્ચાળ છે, સાપ્તાહિક પાક્ષિક પણ તમારે ચલાવવા હોય તો એનો જે ખર્ચ થાય છે તે પત્રકાર જ જાણે છે. અને જનતામાં એવું છે કે તમે કોઈક સારી વાત લખી જે તમારા જીવના જોખમે તો લોકો ફક્ત પ્રશંસા કરશે પણ એવું નહીં કે આને પેપર ચલાવવું, સારી રીતે ચલાવવું જ તો આને આર્થિક સહાય કરો. એટલે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનું વધારે વર્ચસ્વ છે. એનું કારણ એવું છે કે તમે 2-5-10 હજારનો મોબાઈલ લઈ લો, તમે કોઈ પણ જગ્યાએ તમે વ્યક્તિગત શૂટિંગ કરી શકો છો અને ચેનલ તો કોઈ તમારી સમાચારને પ્રદર્શિત કરે ના કરે પણ તમે આ સોશિયલ મીડિયા ગણતરીની સેકન્ડોમાં આખા દેશની આખી દુનિયામાં તમે પહોંચાડી શકો છો. મને એવા ઘણા અનુભવ છે કે સોશિયલ મીડિયા પર મેં જે કંઈ વસ્તુ સમાચાર મૂકેલા જ તો મને મહારાષ્ટ્ર, પંજાબ અને યુએસએથી પણ ફોન આવેલા છે એ જે તે સમાચારના સંદર્ભમાં. એટલે સોશિયલ મીડિયા હમણાં બહુ પ્રભુત્વ ધરાવે, અસરકારક પણ છે. હમણાં માનો કે હું ટ્રેનમાં જતો હોઉં ને ટ્રેનમાં એ કોઈ ઘટના બની તો કોઈ વિડીયોગ્રાફર ક્યાં કે નથી આવવાનો, એટલે તરત આજે દરેક પાસે મોબાઈલ છે, મજૂર પણ મોબાઈલ રાખે છે, એટલે મોબાઈલ કેમેરો ઓન કરી દીધો અને જે તે ઘટના અંદર કંડારી લે છે અને એ જ સેકન્ડમાં એ દુનિયામાં પહોંચાડી શકે છે. એટલે સોશિયલ મીડિયાનું મહત્ત્વ છે અને અસરકારક પણ છે. અને મેં કીધું એવું કે સોશિયલ મીડિયાનું વર્ક વન મેન આર્મી જેવું છે, તમારે કોઈ કેમેરામેનની જરૂર નહીં, કંઈ નહીં, તમે એક બાજુ લાઈવ પણ કરી શકો છો, એ લાઈવ પણ ગણતરીના સેકન્ડમાં પહોંચી જાય છે. અને સોશિયલ મીડિયા થકી પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ઘણા બધા કેસ ઉકેલેલા છે એવું પણ મારા ધ્યાનમાં છે. ખાસ વાત કરીએ તો વિનોદભાઈ, તમારું શું માનવું છે, હાલમાં વાત કરીએ તો મીડિયા અને સોશિયલ મીડિયામાં તફાવત, જે વાત મીડિયા જાહેર નથી કરી શકતી સોશિયલ મીડિયા કરી શકે છે, તમને એવું લાગે છે કે મીડિયા અત્યારે ધીરે ધીરે નીચે જઈ રહી છે, દબાઈ રહી છે? એમાં કોઈક જગ્યાએ દબાણ પણ હોય અને બીજી બાજુ આર્થિક એટલે રૂપિયાનો પ્રશ્ન પણ આવતો હોય. મારા પોતાના એવા અનુભવ છે ઘણા કે જે તે સમયે મને અન્યાય થયો હોય અને મેં મીડિયાને એફિડેવિટ કરીને આપેલું તે છતાં કોઈ ન્યૂઝ નથી લીધા. હા, મારી સાથે ઘણા ઘટનાઓ બનેલી છે અને એવી ગંભીર ઘટનાઓ કે હત્યા જેવા કેસમાં મારી પર આરોપ મુકાયા, એફઆઈઆર થઈ, મેં એફિડેવિટ આપેલી, હજુ પણ કહું છું ભાઈ, એ એફિડેવિટના મેટર સમાચાર પણ ઘણી બધી ચેનલોએ અને ન્યૂઝ પ્રિન્ટે ના લીધા.
એટલે પછી સોશિયલ મીડિયા થકી મારે ચાલવું પડ્યું. અને સોશિયલ મીડિયા આજે બહુ જ અસરકારક છે, સસ્તું ને સારું માધ્યમ સોશિયલ મીડિયા છે. ખાસ વાત કરીએ તો સોશિયલ મીડિયા, મીડિયા અને સોશિયલ મીડિયામાં તફાવત એટલો છે કે જે વાત મીડિયા પ્રજા સમક્ષ નથી મૂકી શકતી એ સોશિયલ મીડિયા મૂકી શકે છે. આપણી સાથે હાલમાં તાજેતરમાં જ ધવલભાઈ કનોજિયાએ હોસ્ટેલ ગ્રાઉન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જે શાળા બનવાની છે એનો વિરોધ નોંધાવ્યો હતો. લગભગ 500 જણના ટોળાની વિશાળ રેલી પણ નીકળી હતી. શું છે એમનું મંતવ્ય કે એ જે રેલી નીકળી હતી કેટલું પ્રાધાન્ય મળ્યું હતું મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી? ધવલભાઈ, હાલમાં તમે હોસ્ટેલ ગ્રાઉન્ડનો મુદ્દો ઉછાળ્યો હતો, શાળા બનાવવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, શું માનવું છે? તમે વિશાળ રેલી યોજી હતી, મીડિયાનો કેવો રિસ્પોન્સ હતો અને સોશિયલ મીડિયાનો રિસ્પોન્સ કેવો હતો એ અમારા દર્શકોને જણાવો. હું ઇન ચેનલનો આભાર માનું છું. ભરૂચની અંદર કોઈ પણ સમાચાર હોય છે તેને, દાખલા તરીકે આજનો જે ટોપિક છે મીડિયા અને સોશિયલ મીડિયા, તો મીડિયા પણ એની ફરજ બજાવે છે. દાખલા તરીકે આપની ઇન ચેનલ છે, એટલે મીડિયા અને સોશિયલ મીડિયા બંને એકબીજાના પૂરક છે. હાલના સમયમાં જોવા જઈએ તો જેમ બીજા મહાનુભાવોએ વાતો કરી તે પ્રમાણે મીડિયાની અંદર જે સમાચારો આવવા જોઈએ, જે જીવના જોખમે પત્રકારો પોતાના સમાચાર બતાવતા હોય છે, પણ એમના ઉપલા અધિકારીઓ જે હોય છે કે જે ચેનલ ચલાવતા હોય છે તે સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડતા નથી. પ્રિન્ટ મીડિયામાં પણ એવું છે કે પત્રકાર તો સમાચાર બનાવે છે કારણ કે એનું કાર્ય છે, પણ જ્યારે એ સમાચાર ઉપર પ્રિન્ટ લેવલ સુધી પહોંચે છે, એમની મેઇન ઓફિસ સુધી પહોંચે છે, ત્યારે એને કયું બતાવવું ને કયું ન બતાવવું એનો નિર્ણય પેલા લોકોના હાથમાં હોય છે. જ્યારે સોશિયલ મીડિયાની અંદર જે લોકો સમાચાર બનાવતા હોય છે કે જે ઘટના ઘટતી હોય છે એ ડાયરેક્ટ પ્રજા સુધી પહોંચતી હોય છે, એટલે મીડિયા અને સોશિયલ મીડિયામાં આટલો અંતર છે કે ત્યાં તમારે બીજા પર ડિપેન્ડ રહેવું પડે છે કે સમાચાર બતાવશે કે નહીં બતાવે. પત્રકાર બધા સારા મિત્રો જ છે, એ લોકો સમાચાર લે છે, બતાવવાના અર્થથી જ લે છે, પણ ઉપરના જે મેઇન કરતા ધરતા છે એ પોતાના સેટિંગો જુએ છે, એની ટીઆરપી જુએ છે, એ લોકો એનો કઈ રીતે ઉપયોગ કરો, મેન્યુક્યુલેટ કઈ રીતે કરવું એ લોકો નક્કી કરે છે. જ્યારે સોશિયલ મીડિયાની અંદર તમારી પાસે જ કેમેરો છે, તમે જ પોતાના વોઇસથી તમારે જ પોતાના રેકોર્ડિંગથી બતાવી શકો છો, અને ગણતરીની સેકન્ડોમાં જ્યારે ન્યૂઝ બને છે ત્યારે સાંજે ન્યૂઝ વંચાય છે, બરાબર છે? હવે તો યુટ્યુબ પર, ટ્વિટર પર, બરાબર બધી જગ્યાએ ન્યૂઝ આવે છે, પણ એને જોવા કરતાં સોશિયલ મીડિયા તરત લોકો જોઈ લે છે અને એને શેર પણ કરે છે, એટલે ગણતરીની સેકન્ડોમાં દુનિયામાં એ સમાચાર ફેલાઈ જતા હોય છે. આ છે મીડિયા અને સોશિયલ મીડિયાનો અંતર. પણ આજે જે ઘટના ઘટી, હમણાં અઠવાડિયાથી જે ઘટના ચાલી રહી છે એની અંદર મીડિયાએ કવરેજ લીધું, ભરૂચની તમામ મીડિયા આવેલી હતી. મેં તમામ મીડિયાનો આભાર માનેલો હતો. હું કોઈ મીડિયાની અવગણના નથી કરતો કે એવું નથી કરતો કે એમણે ખોટું કર્યું છે, પણ જોવાની વાત એ હતી કે જે સ્કૂલ બની રહી છે નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ, એ ટ્રસ્ટના ટ્રસ્ટીની જ એક ચેનલ છે પોતાની, બરાબર છે? સમાચારનું કામ છે કે જે કંઈ પણ સમાચાર એ નિષ્પક્ષ રીતે બતાવવા જોઈએ. ભૂમિપૂજન બતાવ્યું પણ અમારી રેલી ન બતાવી, તો ઇન ચેનલે આખો અહેવાલ બતાવ્યો, વિસ્તૃત અહેવાલ બતાવ્યો. આ વસ્તુ બતાવે છે, પ્રિન્ટ મીડિયાની અંદર પણ હિટ ન થયું, બે ચાર સમાચાર પત્રોએ લીધું, પણ મુખ્ય મુખ્ય સમાચાર પત્રો હતા એણે ના લીધું. એટલે કહેવાનો મતલબ એવો છે કે સાચી વાત છે, જો ખોટી હોત તો બીજા મીડિયાએ ન લીધું હોત, એ રીતે સાચી વાત છે તો એક મીડિયાએ લીધું તો બીજાએ પણ લેવું જોઈએ, નિષ્પક્ષતાથી રહેવું જોઈએ. અત્યારે આને દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ ખોટો છે, એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. ખાસ વાત કરીએ, ગઈકાલનો જ મુદ્દો છે, જેપ્સન ફ્રૂડમાંથી સિંગ ચણાના જે પડેકા લેવામાં આવ્યા હતા એમાં એક્સપાયર ડેટ હતી. સમગ્ર ઘટનામાં ફરિયાદી જાતે જઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરે છે અને અધિકારીઓ જ જાતે માલ હટાવી લેવા માટે એને ટેલિફોનિક જાણ કરે છે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાયરલ કરવામાં આવ્યો હતો ફોટો અને જે ફરિયાદીનું નિવેદન, ત્યારબાદ અધિકારીઓ તાબડતોબ દોડીને ત્યાં તપાસ અર્થે પહોંચ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક અહીં સોશિયલ મીડિયા પણ અસરકારક છે. ધવલભાઈ, તમે જો ગઈકાલની વાતથી વાકેફ હોય તો ગઈકાલે જેપ્સન ફૂડમાં સિંગ ચણાની દુકાનમાં દર મહિને, દર વર્ષે છે ને માતાડિયા તળાવ, અરે દર વર્ષે મકર સંક્રાંતિ હોય ત્યારે 15 દિવસ પહેલાં મેળો યોજાતો હોય છે, કોઈક પર કોઈક ફ્રી વસ્તુ હોય છે, કોઈક ને કોઈક ઓફરો હોય છે. એટલે ગઈકાલે પણ એક મુદ્દો સામે આવ્યો હતો, ફરિયાદીએ ફરિયાદ પણ કરી હતી, એક્સપાયર ડેટવાળા પડેકા વેચવામાં આવતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન ભરૂચ ચેનલે પણ બહાર લોકો અધિકારીઓ જાગૃત થાય એના માટે પ્રયાસો કર્યા હતા અને અધિકારીઓ જાગૃત પણ થયા. શું માનવું છે તમારું ગઈકાલના જે સોશિયલ મીડિયા બાદ સોશિયલ મીડિયાએ જે અહેવાલો બહાર મૂક્યા હતા અને એના અનુસંધાનમાં અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા, શું માનવું છે તમારું? અહીંયા પણ મીડિયા કરતાં સોશિયલ મીડિયા વધારે આગળ આવ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખ, શું માનવું તમારું?
પ્રથમ દ્રષ્ટિએ એ આપણી વાત સાચી છે, કારણ કે મીડિયા પહોંચતા પહેલાં જે વ્યક્તિ હતો એના ધ્યાનમાં એ મુદ્દો આવ્યો એટલે એનું શૂટિંગ કરીને મૂકી દીધું. તરત જેવું મીડિયાના ધ્યાનમાં આવ્યું એટલે મીડિયા પણ પહોંચી, પણ મીડિયા પહોંચ્યા પછી પણ જે મીડિયાએ બતાવવાનું છે, જે પોતાની કામગીરી છે એ કરવી જોઈએ. જે રીતે આપે કામગીરી કરી એવી તમામ મીડિયાની, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની ફરજ છે. કારણ કે જે ફૂડ હતું એનાથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે, લોકો બીમાર પણ થઈ શકે છે. એમની પોતાની સ્કીમ હતી, મકર સંક્રાંતિ આવે છે, એમનો ધંધો જરૂરી છે, પણ લોકોના શ્વાસ જોડે ચેડા થાય એ ચેડા લોકો સુધી બતાવવા અને સાચી હકીકત બતાવવી એ પણ મીડિયાની ફરજ છે. મીડિયાને ખબર નહોતું કે એમાં શું છે, પણ જ્યારે સોશિયલ મીડિયા થકી એ વસ્તુ જાણવા મળી તો મીડિયાની નૈતિક ફરજ આવે છે કે એ સમાચારને પ્રજા સુધી પહોંચાડવા જોઈએ. આ ફરક છે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર. જે હોસ્ટેલ ગ્રાઉન્ડની મેટર છે એની અંદર બીજું મીડિયા એવું કહે છે કે આની અંદર વૈમસ્યતા ફેલાવવામાં આવે છે, આ ખોટો પ્રચાર કરે છે, દુષ્પ્રચાર કરે છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આવે અને ઓપન ચેલેન્જ એ લોકોએ આપી હતી. આપણે તો આગળ પણ એમને બોલાયા હતા કે તમે આવો. સોશિયલ મીડિયા અત્યારે જે રીતે પ્રચાર કરી રહી છે હોસ્ટેલ ગ્રાઉન્ડનો, એનું સાચું પ્રજાએ જાણવું જોઈએ. એના માટે મીડિયાએ પણ એટલી જ જવાબદારી છે અને સોશિયલ મીડિયાની પણ એટલી જ જવાબદારી છે. અત્યારે સોશિયલ મીડિયા થકી અમે ઘરે ઘરે પહોંચ્યા છે અને અમે હોસ્ટેલ ગ્રાઉન્ડની સાચી હકીકત પહોંચાડી રહ્યા છે, લોકો સમજી રહ્યા છે, પણ મીડિયા નથી બતાવતી એટલે અમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડે છે. ખાસ વાત કરીએ તો અહીંયા ક્યાંક ને ક્યાંક મીડિયા આજે ધીરે ધીરે દબાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા આગળ ધપી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ એટલે કે ચૂંટણીમાં પણ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધુ રહેશે. ખાસ વાત કરીએ તો સોશિયલ મીડિયા અને મીડિયાનો તફાવત શું છે, આપણે ભરૂચવાસીઓના દર્શક મિત્રોના આપણે મંતવ્ય જાણીએ તો આપણને ઘણો બધો ખુલાસો થવા માંડ્યો કે ભાઈ મીડિયા એ સંબંધ ઉપર ચાલતી હોય છે. ક્યાંક ને ક્યાંક ભલે મીડિયા કવરેજ કરતી હોય છે પરંતુ મીડિયા પ્રજા સમક્ષ મૂકવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતી હોય છે. એટલે આજે મીડિયા કરતાં સોશિયલ મીડિયાને પ્રાધાન્ય વધારે મળી રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે હવે મીડિયાએ પણ પોતાની તાકાત બતાવવા માટે આગળ આવવાની જરૂર છે. કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.